नमस्कार विद्यार्थी मित्रों, आज स्कूल ऑफ डिवोशन पार्टी ની YouTube ચેનલ માં આપ સર્વ વિદ્યાર્થીઓનો સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સના વિષય નામાના મૂળતત્વ ભાગ 1 માં પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશનો અભ્યાસ કરીશું. એમાં આપણે અગાઉના વિડિયોમાં મૂળભૂત વ્યાજની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એટલે કે મૂળભૂત વ્યાજ ગણવાનું રહી જાય છે, એ બાબતનો આપણે અગાઉના વિડિયોમાં થોડો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ માટે આપણે એક નવા એક્ઝામ્પલ દ્વારા સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક્ઝામ્પલ તૈયાર કરીએ કે માનસિક મનીષા અને મમતા એક તેવીના ત્રણ ગેમ બે ગેમ એકના પ્રમાણ નફો નુકસાન વહેતા ભાગીદાર છે. નફો નુકસાન વહેતા ભાગીદાર છે. તારીખ 1/4/2019 ના રોજ તેમની મૂડી અનુક્રમે રૂપિયા 2,00,000, 1,80,000 અને રૂપિયા 1,60,000 છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 10% આવે કે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો રકમ એક તૈયાર કરી. હવે મૂડી પર વ્યાજ ગણવા માટે કઈ રીતે દાખલો ગણવો એ આપણે અગાઉના વિડીયોમાં જોયું. એક કોષ્ટક રચના કરી. તો પહેલા આપણે કોષ્ટક રચના કરીએ. આપણા ત્રણ ભાગીદાર છે, 1, 2 અને 3. વિગત માનસી મનીષા અને મમતા આ ત્રણ આપણા ભાગીદારો છે. ત્રણેય ભાગીદારો કયા પ્રમાણમાં નફો નુકસાન પહોંચે છે? ત્રણ ગેમ બે ગેમ એકના પ્રમાણમાં. શરૂઆતની મૂડી 1/4/2019 ના રોજની 2,01,80,000 અને 1,60,000 છે. તો અહીં લખી ભાગીદારની મૂડી 2,01,80,000 અને 1,60,000 આ કોણ છે? લખો મિત્રો, લખો. એનાથી કોઈ જબરદસ્ત ઉદભવે નથી, પણ લખો તો ગણતરી સારી દેખાશે અને તમારો એક માનસ સ્ટેટસ સારું તૈયાર કરી શકાય છે. હવે આપણે ભાગીદારનું જે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, કેટલા ટકા વેટે વ્યાજ ગણવાનું રહી ગયું છે? 10% વેટે. તો અહીં વ્યાજ ગણીએ તો મૂડી પર વ્યાજ 10% વેટે. મૂડી પર વ્યાજ 10% લે. તો 2,00,000 ના 10% કરીએ તો 20,000. 1,80,000 ના 10% કરીએ એટલે 18,000 અને 1,60,000 ના 10% કરીએ એટલે 16,000. આપણે ભાગીદારીના જે 1970 ના કાયદાની કરારનામાની જોગવાઈઓનું જે પાલન થાય એ પ્રમાણે જોઈએ તો ભાગીદારના નફા નુકસાન
प्रमाण आपेलो हो तो एक प्रमाण मां वेचो जरूरी आपणे अगाउ पण समजा કરી કે ભઈ મૂડી પર વ્યાજ ગણવાનું રહી હોય અને મૂડી પર વ્યાજ ગણવામાં આવે તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી હોય અને વ્યાજ ગણવામાં આવે તો નફામાં ઘટાડો થાય છે એટલા માટે દરેક ભાગીદારને તેના નફાંશના પ્રમાણમાં વ્યાજ વહેંચવામાં આવે છે તો ત્રણેય વ્યાજનો સરવાળો કરી અને નફાંશના પ્રમાણમાં વહેંચે તો મૂડી પર વ્યાજ ની વહેંચણી 3:2:1 ના પ્રમાણમાં 3:2:1 ના પ્રમાણમાં કરીએ તો પહેલા સરવાળો કરીએ તો 20000 + 18000 એટલે 20 + 18 30 ના 38000 + 16000 48 6 54000 કુલ સરવાળો કરો દીઓ 54000 54000 ને 3:2:1 ના પ્રમાણમાં વહેંચીએ તો 54000 ગુણ્યા 3 ભાગ્યા 3:2:6 એટલે 9 6 54 એટલે 9 6 54 કેટલા થશે 9 6 54 એટલે 9000 × 3 એટલે 9 × 27000 રૂપિયા પહેલા ભાગીદાર ને મળશે એટલે માનસી જે 27000 બીજા ભાગીદારને 9 2 18 9 2 18 મનીષાને કેટલા મળશે 18000 અને છેલ્લા ભાગીદારને મળશે 9000 કારણ કે 1 ભાગે 9000 રૂપિયા મળશે બાદબાકી તો 20000માંથી 27000 બાદ થાય એટલે માઇનસમાં જવાબ આવશે એટલે થાયને પણ જવાબ કરીએ -7000 -7000 માઇનસ આવ્યું એટલે ઉદાહરણ માઇનસ આવ્યું એટલે ઉદાહરણ 18 માંથી 18 એટલે કેટલી જવાબ આવ્યો 16 16માંથી 9000 બાદ કરીએ 16માંથી 9000 બાદ કરીએ એટલે આવશે 7000 પણ કેવા +7000 7000 લખીએ એટલે અહીંયા આવશે જમા આ રીતે ભાગીદારોને મૂડી પર વ્યાજની વહેંચણી કરવી પડે છે હવે અમે ભૂલ સુધારણા નોંધ માટે ભૂલ સુધારણા નોંધનો નમૂનો કરી ગયા તો ભૂલ સુધારણા નોંધ એનો નમૂનો જોઈએ તારીખ વીઘા કાપા ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ આમ બનાવીએ તો આમનો શું થશે માનસીના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 1 નંબર માનસી ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 7000 તે કોના મૂડી ખાતે જમા થશે તો મમતાના મૂડી અથવા ચાલુ ખાતે 7000 મમતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા 7000 બાબત છે એટલે કે ઉપરની નોંધની ઉપમા સમજે મૂડી પર વ્યાજની કુલ સુધારણા નોંધ આપણે સર્વે જાણીએ છીએ એ પ્રમાણે કે આમનો નમૂનો બનાવી આમનો બનાવેલા હંમેશા આમનો સરવાળો હંમેશા આમનો સરવાળો સમાન જ થાય કારણ કે કુલ સરવાળો 7000 અને 7000 તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ ભરવાનું બાકી રહી ગયું હોય તેના દાખલા જોયા હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં ઉપાડ પર વ્યાજ ભરવાનું રહી ગયું હોય એના દાખલા જોશું થેન્ક યુ